નમસ્કાર મિત્રો, હું ગુજરાતી પોસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વર્તમાન પ્રવાહોમાં આપણે તારીખ 22/8/2018 કરંટ અફેર્સ વિશે ચર્ચા કરીશું. જોઈએ, વર્તમાન પ્રવાહોની શરૂઆત કરીએ પહેલાં તમને ખાસ એક મહત્ત્વની વાત કરી છે મિત્રો, કે ગુજરાતી પોસ્ટ દ્વારા એક પ્રોફાઇલ અન એકેડેમી નામની વેબસાઇટ પર બનાવવામાં છે, જે એક ફ્રી પોર્ટલ છે જેના પર એજ્યુકેશન માટેના તમામ વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. તો તેમાં હાર્દિક ચૌધરી નામનું એક પ્લેટફોર્મ છે જે અન એકેડેમી આપણે તસવીરમાં જોઈ રહ્યા છે, ત્યાં પણ એક પ્રોફાઇલ બનાવવામાં આવી છે જેની એક લિંક છે unacademy.com પર યુઝર HD મોટપ કરીને છે. ત્યાં આગળ તમે તમામ ગુજરાતી પોસ્ટના વિડીયો અને સંગ્રહ કરવામાં આવેલ છે, તેના વિશે તમે માહિતી મેળવી શકો છો અને ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકો છો. જે શરૂઆત કરી વર્તમાન પ્રવાહના મુદ્દાઓની ચર્ચા કરી લઈએ, આપણે શરૂઆત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી તરીકે અહેમદ પટેલને જવાબદારી સોંપાઈ છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી તરીકે અહેમદ પટેલને જવાબદારી સોંપાઈ છે. 16 વર્ષના સૌરભે 26 વર્ષ મોટા જાપાની શૂટરને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. તો 16 વર્ષના સૌરભ પટેલે 26 વર્ષના મોટા જાપાની શૂટરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ ઈરાને યુદ્ધ વિમાન બનાવ્યું છે, તેનું નામ છે કોસાર. તો ઈરાને નવું એક યુદ્ધ વિમાન બનાવ્યું છે, સ્વદેશી યુદ્ધ વિમાન બનાવ્યું છે કોસાર નામનું, તેના વિશે માહિતી મળવાની છે. જોઈએ આગળ, આપણે દૂધસાગર ડેરીમાં આશાબેન ઠાકોર કાયમી ચેરમેન પદે ચૂંટાઈ આવે છે. તો દૂધસાગર ડેરીમાં બીજી ટર્મની ચૂંટણી થતાં વિપુલ ચૌધરીની પેનલની જીત થતાં તેમાં આશાબેન ઠાકોરને કાયમી ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ મોગજીભાઈ ચૌધરીને વાઇસ ચેરમેન તરીકે પણ તેમની નિમણૂક કરવામાં આવે છે, તેના વિશે માહિતી મેળવવાની છે. જે આગળના મુદ્દામાં, તો CIIT નેશનલ ચેરમેન તરીકે મહેન્દ્ર શાહની નિયુક્તિ કરવામાં છે. તો CIIT નેશનલ ચેરમેન તરીકે મહેન્દ્ર શાહની નિયુક્તિ કરવામાં છે, જે નાગપુરમાં મિટિંગ યોજાઈ હતી તેમાં તેમની નિયુક્તિ કરવામાં આવેલ છે, તેના વિશે માહિતી મળવાની છે. જોઈએ આગળ, આપણે માધવ રામાનુજને કવિ નર્મદ પુરસ્કાર પારિતોષિક 2018 એનાયત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો માધવ રામાનુજ સાહિત્યકાર છે, તેમને કવિ નર્મદ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જે આગળ, સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીરના નવા ગવર્નર તરીકે ચૂંટાઈ આવે છે. તો સત્યપાલ મલિક પહેલા બિહારના ગવર્નર હતા, ત્યારબાદ તેમની નિમણૂક જમ્મુ કાશ્મીરના નવા ગવર્નર તરીકે કરવામાં આવી છે. તો જમ્મુ કાશ્મીરના નવા ગવર્નર તરીકે સત્યપાલ મલિકની જાહેરાત કરવામાં આવી છે અને ત્યાં આગળ તેમની નિમણૂક કરવામાં આવી છે. જે આગળના સમાચારમાં, આપણે અમેરિકામાં દુનિયાનું સૌથી વિશાળ વિમાન પ્રથમ ઉડ્ડયન માટે તૈયાર થઈ ચૂકી છે. તો હવે અમેરિકામાં સ્ટ્રેટોલોન્ચ નામનું વિશાળ કાય વિમાન બનાવ્યું છે, જે દુનિયાનું સૌથી વિશાળ છે, તે પ્રથમ ઉડ્ડયન માટે તૈયાર થઈ ચૂક્યું છે અને 2019 તેને લોન્ચ કરવામાં આવશે. તો આ તમામ વર્તમાન પ્રવાહના મુદ્દા વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. મિત્રો, સંપૂર્ણ વિડીયો જોવા માટે અમારી પ્રોફાઇલ છે અન એકેડેમી પર, યુઝર HD મોડઅપ, તેના પર આ સંપૂર્ણ વિડીયો અપલોડ કરવામાં છે. અથવા તો આ સંપૂર્ણ વિડીયો જોવા માટે ડાયરેક્ટ લિંક ડિટેલ્સમાં આપવામાં આવી છે, તે ડિટેલ્સમાં આપેલી લિંક પર ક્લિક કરી તમે આ સંપૂર્ણ વિડીયો જોઈ શકો છો. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો વોટ્સએપ નંબર એડ કરો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે.